પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરુ. આજે પણ આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હંમેશા. આજે આપણે મેળવીશું દર્શકોની પ્રોપર્ટીને લગતી સમસ્યાનું નિવારણ. અને આજે આપણી સાથે જોડાશે મેન્ડારુસ પાર્ટનર્સ LLPના ફાઉન્ડર એન્ડ મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણી. નૌશાદ, આપનું સ્વાગત છે. જ્યારે ઘર ખરીદવું હોય ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે, તો આપણે સવાલોથી જ આજે શરૂઆત કરીશું, કારણ કે ઘણા બધા સવાલો રોકાણકારોના આવી રહ્યા છે. પહેલો સવાલ જે આપણી પાસે આવી રહ્યો છે, કોઈ વ્યક્તિનો નથી, એક ગ્રુપનો સવાલ આવી રહ્યો છે. શરૂઆત કરીએ પ્રમુખ સિગ્નેચર ફ્લેટ ઓનર ગ્રુપના સવાલથી. તેમનો સવાલ છે, તેમણે બધાએ એટલે કે ગ્રુપ છે તેઓએ બધાએ મળીને 3-4 વર્ષ પહેલાં PSY ડેવલપર્સના ફ્લેટ ખરીદ્યા છે. તેમના પેમેન્ટ થઈ ચૂક્યા છે, બિલ્ડરે ડોક્યુમેન્ટ્સ પૂરા કરી પઝેશન પણ આપી દીધું છે, પરંતુ પ્લાનમાં એક ખુલ્લો કોમન ફ્લેટ મેન્શન થયો હતો, તે હજી સુધી એમને મળ્યો નથી. બિલ્ડર એમને ફાઇનલ પ્લોટિંગ વખતે કોમન પ્લોટ મળશે એવી વાત કહે છે, પણ હવે 3-4 વર્ષનો સમય વીતી ગયો છે, છતાં બિલ્ડરે એમને કોમન પ્લોટ આપી શક્યા નથી, જે માટેનું પેમેન્ટ તેઓએ ઓલરેડી લઈ લીધું છે, અને તે ઉપરાંત BU સર્ટિફિકેટ પણ તેમને નથી મળ્યું. આવા કિસ્સામાં શું કરી શકાય? એટલે કહી શકાય કે ગ્રુપ એટલે 10-12 જણાનો એક ગ્રુપ, એક સાથે ઘર બુક કરાવ્યું, પૈસા આપી દીધા, પોઝિશન મળી ગયું, પણ જે ખાસ વાત કોમન પ્લોટની કરવામાં આવી હતી એ નથી અલોટ કરાયો. શું કરવું જોઈએ? જો આમાં એક ચીજ બહુ સારી છે કે એકલો માણસ જે જંગ લડી શકે એના કરતાં ભેગા થઈને સાથે કરીએ તો આપણી શક્તિ વધી જાય. તો આ ગ્રુપ એક સાથે મળીને આ એક એમનો ઇશ્યુ હેન્ડલ કરવા માગે છે, એક સારી વાત છે. આપણે આ જે કોમન પ્લોટ જે છે, એક બહુ એક કોમન ચીજ આપણે નજરમાં આવે છે કે જ્યાં લાર્જ ડેવલપમેન્ટ થતા હોય અને એક પ્લોટની ઉપર 2-4 ટાવર આવવાના હોય, અને ક્યાંક ઓપન પ્લોટ દેખાડ્યો હોય, ક્યાંક કોમન એરિયા દેખાડ્યો હોય, ક્યાંક ગાર્ડન દેખાડ્યું હોય, અને એ પછી આપણે જોઈએ છીએ કે 2-5 વર્ષ પછી એના પર એક નવો ટાવર આવી જાય છે. હવે આ એક કોમન પ્રોબ્લેમ છે. હવે આ જેન્યુઇન પ્રોબ્લેમ છે કે નથી એને પહેલાં જાણવું જરૂરી છે. જેન્યુઇન અને એ કેવી રીતે થાય કે અમુક વાર આપણે ખાલી પ્લોટની જે બ્રોશરમાં લેઆઉટ જોતા હોય એમાં બાજુનો કોઈ મ્યુનિસિપાલિટીનો પ્લાન હોય કે કોઈ પ્લેગ્રાઉન્ડ હોય એને આ પ્લોટનો ભાગ દેખાડી અને એને ઓપન એરિયામાં દેખાડવામાં આવે એઝ અ માર્કેટિંગ ટેકનિક ઓર ટૂલ. તો પહેલાં તો ખાતરી કરવું છે કે આ બિલ્ડરનો પ્લોટ છે કે આ ગવર્મેન્ટનો પ્લોટ છે. જો આ પ્લેગ્રાઉન્ડ કે અથવા એમ કરીને દેખાડેલું હોય એ પ્લોટને જો આ પ્લોટમાં દેખાડ્યું હોય તો તમે કેટલા બી જંગ લડો, આ પ્લોટ તમારો કંઈ થવાનો છે નહીં. એટમોસ્ટ તમે એક એના પર એક ફ્રોડનો તમે કેસ કરી શકો કે આ અમને દેખાડેલો કે આ એનો પ્લોટ છે પણ એનો નથી. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ, કે જો જેન્યુઇનલી આ કોમન એરિયા જે એક પ્લોટ છે એ બિલ્ડરનો જ પ્લોટ હતો, બરાબર, અને એમાં તમને એણે પ્રોમિસ કરેલું કે આ ઓપન એરિયા રાખશું અને એને જે લાગતી વળગતી FSI છે કે નથી કે જે બી હોય એ તમને કન્વે કરી દઈશું એઝ અ સોસાયટી, એઝ અ ગ્રુપ. હવે આ જો એને પ્રોમિસ કર્યું હોય, એક તો રાઇટિંગમાં કર્યું હોય અને જેન્યુઇનલી એનો પ્લોટ હોય, તો તમે ડેફિનેટલી પગલાં ભરી શકો આ એને પરફોર્મ કરવા માટે કમ્પેલ કરીને. તમે એક તો સૌથી પહેલાં સિવિલ કોર્ટમાં જઈ શકો, તમે કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકો, અને જ્યારે રેગ્યુલેટર આવશે તો આ તો રેગ્યુલેટર તો આના માટે જ બનાવેલું છે કે જે પ્રોમિસ કર્યું હોય બિલ્ડરે એને તમને ના આપે એના માટે એને કાયદા બનાવ્યા છે અને એના પ્રમાણે એને કાં તો પરફોર્મ કરવું પડશે કાં તો એને પેનલ્ટીને પ્રોસિક્યુશન લાગશે. તો હાલમાં તમારી સિચ્યુએશનના પ્રમાણે તમારે એક વકીલ રોકી આ પ્લોટના કાગળિયા ચેક કરાવી અને બિલ્ડરની સામે તમારે કેસ કરવું એ જરૂરી છે. આ કીધા પછી હું તમને કહી દઉં કે આ તમે જે પર્ટિક્યુલર ડેવલપની વાત કરો છો એ ડેવલપમેન્ટ કયું છે મને ધ્યાન નથી, એટલે સ્પેસિફિકલી તમારે એની જાંચ પડતાલ કરવી પડશે અને એ પ્રમાણે તમારે કેસ કરવો પડશે. અને સોરી, અને જે કોર્ટ્સ છે જનરલી આ એસોસિએશનના ફેવરમાં જ ડિસિઝન લેતા હોય છે. ફક્ત એટલું છે કે આને ટાઈમ લાગી જાય છે, કારણ કે અપીલ થાય, હાયર કોર્ટમાં જાય, આ બધું કરતા ટાઈમ નીકળી જાય છે, પણ જનરલી કોર્ટ્સ એસોસિએશનના ફેવરમાં ડિસિઝન લે છે. આ જ વસ્તુ હું તમને પૂછવાની હતી નૌશાદ, કારણ કે એક એક્ઝામ્પલ મેં પણ જોયો છે કે એક પ્લોટ હોય અને સોસાયટીને કહેવામાં આવ્યું હોય કે આ ઓપન પ્લોટ છે અને તમે એને યુઝ કરી શકો છો, અને થોડા વખત બાદ ત્યાં કન્સ્ટ્રક્શન શરૂ થઈ જાય છે, એક બિલ્ડિંગ બનવાની તૈયારી થઈ જાય છે, પછી સોસાયટીના લોકો ત્યાં આવીને કહી શકે કે એક કેસ કરે છે અને અત્યારે સ્ટે બનીને એના પર પડી રહ્યો હોય, ને નાહી એ જગ્યાનો કોઈ ઉપયોગ થઈ રહ્યો છે, નાહી બિલ્ડિંગ થઈ રહી છે. તો આવામાં
આટલા લાંબા કેસ ચાલે છે એનો ઉકેલ ઝડપી આવી શકે એના માટે કોઈ ટ્રાયલ કોર્ટ કે એવું કંઈ છે? જો એના માટે ઝડપથી તો કોઈ એનો સોલ્યુશન આવે એવું છે જ નહીં, પણ આવા સંજોગમાં મારું માનવું એવું છે કે જો તમને એવું લાગે કે બિલ્ડર જેન્યુઇન છે અને એક જેન્યુઇન પ્રોબ્લમમાં આવી ગયું છે, ક્યારેક વાર ગેરસમજને લીધે થતું હોય, ક્યારેક વાર કમર્શિયલ કમ્પલ્શન લીધે, આપણે બી એક સમજીએ કે જાણે એને પ્લોટ લીધેલો ત્યારે એક FSIનો રૂલ અલગ હતો, એ પ્રમાણે એને કન્સ્ટ્રક્શન કર્યું અને તમારા 5-7 વર્ષ નીકળી ગયા, જે 2-4 ટાવર બન્યા એમાં નવી FSI આવી, અથવા એને કોઈ બીજે પ્લોટથી અહીંયા FSI ટ્રાન્સફર કરીને લાવ્યો છે, તો એ જે ઓપન પ્લોટમાં એને કમર્શિયલ એક્સપ્લોઇટેશન કરવાનો ચાન્સ મળે છે, તો સ્વાભાવિક છે કે એક કમર્શિયલ કમ્પલ્શનના લીધે એને ટેમ્પ્ટ થઈ જાય કે કરીએ. આવી સિચ્યુએશનમાં તમે એની સાથે ટેબલ પર બેસી અને તમારું કમર્શિયલ કન્સિડરેશન એની સાથે ડિસ્કસ કરી શકો છો, એની સાથે નેગોશિએટ કરી શકો છો, અને કોર્ટ કરતાં આ બેટર એક રીત હોય છે. પણ તમારો કેસ સ્ટ્રોંગ હોવો જોઈએ બિલ્ડર સાથે બેસવા માટે, અને બિલ્ડર જેન્યુઇન હોવો જોઈએ. જો બિલ્ડર જેન્યુઇન નથી અને તમારો કેસ વીક છે, તો પછી તમારે કોર્ટ સિવાય બીજું કંઈ ઓલું નથી. તો તમને જે રીતે સલાહ આપવામાં આવી છે એ રીતે તમે આ કોર્ટ પ્રોસિડિંગ આગળ વધારી શકો છો. અને જે રીતે નૌશાદજીએ કીધું કે જનરલી ગ્રુપના ફેવરમાં જ આ, જો તમારા બધા ડોક્યુમેન્ટ્સ ક્લિયર છે તો ગ્રુપના ફેવરમાં જ આ નિર્ણય આવી શકે છે. ત્યારે જ આગળ વધીએ, આપણી પાસે એક ઈમેલ આવ્યો છે અમન જૈનનો. તેઓ સવાલ પૂછી રહ્યા છે, અમદાવાદમાં એમની પાસે એક ફ્લેટ છે જેનું EMI 13,000 ભરી રહ્યા છે તેઓ, અને આ ઘર તેમણે ભાડા પર આપ્યું છે જેનું ભાડું 5,000 છે. આ ઘરની કિંમત હાલ આશરે 20 લાખ આવી રહી છે અને મુંબઈમાં તેઓ 10,000ના ભાડા પર રહે છે. તો હવે એમનો સવાલ એમ છે કે એમણે અમદાવાદનું ઘર વેચી મુંબઈમાં ઘર લેવું જોઈએ કે નહીં, અને જો હા તો કયા વિસ્તારમાં ઘર લઈ શકાય, અને એરિયા અને પ્રોજેક્ટ પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું? જનરલી આવું ઘણું બનતું હોય છે. હવે આમાં હું જે સમજો છું એ પ્રોબ્લેમ સિચ્યુએશન એવી છે કે એમની પાસે એક ઘર અમદાવાદમાં છે જેની ઉપર એમને લોન લીધી છે અને જે ભાડા પર આપી દીધું છે, પણ રહે છે એ ભાઈ મુંબઈમાં અને મુંબઈમાં એ ભાડા પર રહે છે, બરોબર છે? આ સિચ્યુએશન છે. હવે આ કોઈ પણ સિટીનું સિચ્યુએશન હોઈ શકે કે તમે ક્યાંક લીધું એમ, કોઈ કારણસર તમારે શહેર છોડીને બીજી જગ્યાએ જવું પડે, નોર્મલી એમ્પ્લોયમેન્ટ અથવા બિઝનેસ માટે તમારે બીજે ક્યાંક સેટલ થવું પડતું હોય છે. હવે આવી સિચ્યુએશનમાં આપણે એ ફર્સ્ટ જોવાનું છે કે આપણે ઓલું જે ઘર વેચીએ એનો આપણને સારો ભાવ મળે છે, અને એ ભાવમાં આપણે જે સિટીમાં રહીએ છીએ એ સિટીમાં આપણને જો સારો ઓપોર્ચ્યુનિટી મળતો હોય તો આ કરવામાં મતલબ છે અથવા મતલબ નથી. હવે એમને જેમ કીધું છે કે 20 લાખ રૂપિયા આવશે, હવે 20 લાખ રૂપિયામાં મુંબઈમાં દૂર દૂર સબર્બ સુધી બહુ ડિફિકલ્ટ પડશે એમને એક સારા પ્રોજેક્ટમાં લેવું સારી સાઈઝનું. અમદાવાદમાં 20 લાખમાં સારો તમને વિસ્તારમાં બી મળી શકે અને સારી સાઈઝનો બી મળી શકે, અને જે રીતે તમે જોયું છે કે તમે ફ્લેટ ભાડા પર બી ચડાવી શક્યા છો. મુંબઈમાં કદાચ 20 લાખમાં તમને ન મળે, અને મળે તો બહુ ડિસ્ટન્ટ સબબમાં મળે જ્યાં કદાચ તમને ભાડા પર ચડાવવા પર બી તકલીફ થાય. તો મારું માનવું એવું છે કે જો તમારું બજેટ વધવાનું ન હોય તો અમદાવાદમાં અત્યારે ઇન્વેસ્ટેડ રહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, અને અમદાવાદમાં એઝ ઇટ ઇઝ પ્રોપર્ટી રેટ્સ તો અત્યારે વધવાના આપણે જોઈએ છીએ કે આવતી 3-5 વર્ષમાં અમદાવાદ એક ઇન્વેસ્ટમેન્ટના દૃષ્ટિથી બી સારું શહેર છે. ઓકે, તો એમને જોવા જઈએ તો થોડું ભાડું ઓછું છે, એની સામે એમનું EMI ને સાથે એમનું અહીંયા રેન્ટ પર જઈ રહ્યું છે, એટલે તેઓ કંઈક નિગોશિએટ કરવા માગતા હતા કે ક્યાંક એમને ખર્ચો ઓછો થાય. પણ જે રીતે આ મૂડીમાં અને આ EMIમાં તમારું ઘર અમદાવાદમાં બની જશે, એક પ્રોપર્ટી એક બની જશે, અને આગળ જતાં એના પ્રાઇઝિસ પ્રોપર્ટી પ્રાઇઝિસ વધતા જ રહે છે, તો આગળ જતાં તમે એને સેલ કરી શકો છો. હાલે તો તમારી સિચ્યુએશન આ જ છે કે તમે અત્યારે જ્યાં રહો છો ત્યાં રહો, ને રેન્ટ પર આપ્યું છે એવી રીતે રાખી મૂકો. અને એનું એક ઉકેલ એ થઈ શકે કે તમારું EMI ફિક્સ છે, પણ તમારું જે ઇન્કમ અહીંયા છે મુંબઈમાં એ જો તમને લાગતું હોય વર્ષે દર વર્ષે વધવાનું છે, તો તમારું ત્યાંની જે લોન છે એ ઝડપથી તમે પે ઓફ કરી નાખો તો તમારું EMI નો એટલું તમારું ત્યાં સેવિંગ્સ થઈ શકે. સાથે ઇન્ટરેસ્ટ આપણે કહી શકીએ ટેક્સમાં પણ એમને બચત મળી શકે, કારણ કે ઓલરેડી લોન પર એમણે ઘર લીધેલું છે, તો ટેક્સમાં પણ ખાસી બચત થઈ જશે. તો બધી રીતે આ એક ઉકેલ આમ જ નીકળે છે કે અત્યારે જેમ ચાલે છે એમ જ ચાલવા દો. તરત આગળ વધીએ, એક ઇમેલ પર નજર કરીએ. રાજેશ નાંદનિયાનો એક ઇમેલ આવ્યો છે. તેમણે પૂછ્યું છે કે પ્રોપર્ટી અપ એરિયા કોની ગણતરી કરવામાં આવે છે? મારી પ્રોપર્ટીના ઇન્ડેક્સ 2માં માત્ર કાર્પેટ એરિયા જ બતાવાયો છે. જો ટેક્સ માટે બિલ્ટઅપ એરિયા જરૂરી હોય તો મારે શું કરવું પડે? કારણ કે અત્યારે બહુ કન્ફ્યુઝન ચાલે છે, કાર્પેટ એરિયા, સુપર બિલ્ટઅપ એરિયા, બધા અલગ અલગ મેજરમેન્ટ પર ડેવલપર્સ ઘર વેચી રહ્યા છે, ત્યારે આ કન્ફ્યુઝન ખૂબ જ કહી શકાય વ્યાજબી છે. જો અત્યાર સુધી કોઈ એવું નિયમ નથી આવ્યું
કે તમે કાર્પેટ એરિયા ઉપર જ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો. એટલા માટે બિલ્ડરો અલગ રીતે એનું સેલ કરે છે, કોઈક બિલ્ટઅપ પર, કોઈ સુપર બિલ્ટઅપ પર, અને અમુક જે છે કાર્પેટ પર પણ આવી ગયા છે, કાર્પેટ પર પણ ટ્રાન્ઝેક્શન થાય છે. જ્યાં તમારા ટેક્સની વાત આવે છે, ત્યાં પ્રોપર્ટી ટેક્સ જે છે એ 2015 મે સુધી બિલ્ટઅપ એરિયા પર હતું, પણ હવે એના પછી એ લોકોએ કરી નાખ્યું છે કે કાર્પેટ એરિયા પર પ્રોપર્ટી ટેક્સ, પણ પ્રોપર્ટી ટેક્સ રેટ વધારી દે છે, એટલે આમ તમને એઝ સચ કોઈ ફાયદો ન થાય, ઉલટાનું કદાચ પ્રોપર્ટી ટેક્સ વધી ગયો છે. પણ ક્લેરિટી માટે કાર્પેટ એરિયા પર અત્યારે પ્રોપર્ટી ટેક્સ ભરવાનું આવે છે. પણ આમાં જ એક ક્વેશ્ચન મને પણ આવી રહ્યો છે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં, બિલ્ટઅપ એરિયા હોય તો કદાચ 12-13 હજારનો ભાવ હોય, અને કાર્પેટ એરિયા હોય તો એના ઉપર 24 હજાર, સીધો ડબલ ભાવ થઈ જતો હોય છે, એનું શું કારણ છે? જો કે આપણે જોવા જઈએ તો એવું ફાજલ એરિયા તો ખૂબ ઓછું હોય છે જો આપણે જોવા જઈએ તો. હવે આમાં અમુક જે છે એ એકચ્યુઅલી ફેક્ચ્યુઅલ વાત છે, અમુક જે છે એ એક માર્કેટિંગની વાત આવે છે. હું તમને કહું ફેક્ચ્યુઅલ શું છે, કે પહેલાં જ્યારે બિલ્ડિંગો નાની હતી, 2-3 માળાની બિલ્ડિંગો બનતી હતી લિફ્ટ વગરની, અને લગભગ કમ્પાઉન્ડની સાઇઝની જ બિલ્ડિંગ બનતી હતી, આજુબાજુ કમ્પાઉન્ડ પણ નહોતા, એવી નાની નાની ઘણી બિલ્ડિંગો જે આપણે જોઈએ છે ચીરા બજાર એરિયામાં, કે એ જે સાયન ને દાદર એરિયામાં બનતી હતી, એમાં જે તમે ઘરની અંદર રહો છો આટલું જ તમારું એરિયા, તો લિટરલી કાર્પેટ એરિયા જે છે એ તમારું બિલ્ટઅપ, ના એમાં લિફ્ટ છે, ના કોઈ કમ્પાઉન્ડ છે, ના બેસમેન્ટ છે, ના સ્ટિલ્ટ છે, ના કોઈ એના એમ્યુનિટીઝ છે, ના ક્લબ હાઉસ છે, ના કોઈ જાતની એમાં ફેસિલિટી નથી. એટલે બહુ બહુ તો તમારે ખાલી સ્ટેરકેસ એરિયા અને જે લોબી એરિયા છે, આટલો જ એરિયા જે છે એ ઘરની બહાર છે, એટલે એ 5-10% સુધીમાં એ ફિટ થઈ જતું હતું. એટલે કાર્પેટ અને બિલ્ટઅપમાં 10% ફરક. હવે જ્યારે મોટા મોટા પ્રોજેક્ટ બને છે, જેમાં તમે જુઓ છો તો ક્લબ હાઉસ હોય છે, સ્ટિલ્ટ હોય છે, 2-લેવલ પાર્કિંગ હોય છે, અને ઘણી બધી બીજી ફેસિલિટી એ ઘરની બહાર હોય છે, હવે એ તમે જ્યારે ઘર લો છો તો એ ફેસિલિટી પણ તમારી ગણાય છે, તમારો એક એમાં હક છે. આટલી બધી લિફ્ટ હોય છે, ફાયર એસ્કેપ, 2-2 સ્ટેરકેસીસ હોય છે, તો આ એરિયા જે છે એ પ્રપોર્શનેટલી દરેક ફ્લેટની ઉપર ચડાવવામાં આવે છે. એટલે કાર્પેટ જે તમે વાપરો છો પ્લસ આ બધાનો જે પ્રપોર્શનેટ તમારો શેર આવે છે એ વધારી અને કરો. નાઉ દેટ ઇઝ બિલ્ટઅપ. હવે બિલ્ડરો કદાચ એ કેલ્ક્યુલેશનને બહુ કોમ્પ્લિકેટેડ કરીને સુપર બિલ્ટઅપમાં થઈ જાય, એટલે 50-60-70% સુધી તમારું કાર્પેટની ઉપર કેલ્ક્યુલેશન થઈ જાય છે. સો એ તો ફેક્ટ છે કે દેટ ઇઝ ધી, અમુક વાર જરૂરિયાત બી છે અને અમુક વાર જેમ કીધું કે માર્કેટિંગના લીધે એ રેટ કરવા માટે. ઓકે, તો અત્યારે જે રીતે કહી શકાય સુપર બિલ્ટઅપના 12-15 હજાર રૂપિયા હોય તો કદાચ કાર્પેટ એરિયાના 24 હજાર પણ થઈ શકે છે અને આપવા પડે છે, કારણ કે એટલી બધી એમ્યુનિટીઝ તમને આપે છે અને હવે ડેવલપર્સ એ એમ્યુનિટીઝને તમારા આ ઘરના ખરીદના એકચ્યુઅલ રેટમાં ગણતા હોય છે, એટલા માટે એની કોસ્ટ આટલી મોટી આપવી પડે છે. હવે આગળ વધીએ, ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે મુંબઈથી ખ્યાતિ જોશી. ખ્યાતિ, પૂછો સવાલ. તમારા ફોન પર આસપાસ જરા હાથ મૂકી દો જેથી બહારનો પવન ઓછો આવે ને તમારો અવાજ બરાબર આવે. હેલો. હા જી, પૂછો. હા, મેં પૂછું. જી જી. હા, હું એમ કહું છું કે મને થાનામાં ઇન્ટરેસ્ટ છે પ્રોપર્ટી લેવા માટે, આઈ મીન ઇન્વેસ્ટમેન્ટ માટે. ઓકે. તો ઈ મતલબ સારું પડશે કે નહીં? અને મને વેરારમાં પણ ઇન્ટરેસ્ટ છે, તો મને મતલબ વેસ્ટર્ન સારું, વેસ્ટર્ન લાઈન ઇઝ બેટર ઓર સેન્ટ્રલ લાઈન ઇઝ બેટર? એટલે તમે તમારે રહેવાનું ક્યાં છે હાલે? રહેવાનું હાલમાં મારું વાટકોપરમાં છે. ઓકે. અને તમે જોઈ રહ્યા છો આઈધર થાના ઓર વિરાર, તમને જ્યાં તમને ચીપ અને સસ્તું સારું મળી જાય. તો વિચેવર પ્લેસ ઇઝ કન્વીનિયન્ટ ફોર મી. તો મને એ જાણવું છે કે મને બેમાંથી કયું બેટર પડશે, મતલબ સેન્ટ્રલ લાઈન ઇઝ બેટર ઓર વેસ્ટર્ન લાઈન ઇઝ બેટર ટુ ઇન્વેસ્ટ? કેટલું ઇન્વેસ્ટમેન્ટ બજેટ છે? તો જો તમે અત્યારે હાલમાં ઘાટકોપર રહો છો અને જો તમે રેસિડેન્ટ શિફ્ટ કરવાના હો, તો તમારા માટે એક ઈ દ્રષ્ટિથી થાના એ બેટર પડશે, બીકોઝ તમારું જે સોશિયલ સર્કલ, તમારું જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડૉક્ટર, સ્કૂલ, કોલેજ, ઓફિસ જે બી હોય, એ એક એમનું એરિયા છે. આ તો થયું એક પ્રેક્ટિકલવાળી વાત થઈ, પણ તમે જો જે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિથી વાત કરતો કે ક્યાં એપ્રિસિએશન વધારે મળી શકે, તો આમાં તમે જે બે ઓપ્શન આપ્યા છે વિરાર અને થાના,
એના હિસાબે હું તમને થાનાની એડવાઇસ આપું, અને થાનામાં બી એ જે ઘોડબંદર રોડ સાઈડ પર જે પ્રોજેક્ટ આવી રહ્યા છે એ સાઈડ પર તમને તમારા બજેટમાં બી સારા એવા વન અથવા કોમ્પેક્ટ ટુ બેડરૂમ મળી શકવાના ચાન્સીસ છે. અને એનું કારણ હું તમને બતાવું કે વિરાર જે છે એ સાઈડ પર એમ્પ્લોયમેન્ટ જે ઓપોર્ચ્યુનિટીઝ થઈ રહી છે, એમ્પ્લોયમેન્ટ હબ્સ છે, એ એટલા નથી જેટલા જે થાના સાઈડ પર છે. ઉપરાંત થાનાની જે કનેક્ટિવિટી અત્યારે વધી રહી છે, આપણે ફ્રીવે જોયું તો આખું સાઉથ બોમ્બેથી તમે લિટરલી 15 મિનિટમાં તમે ઓલમોસ્ટ થાના પહોંચી જાઓ છો. ત્યાંથી 10 મિનિટ હજી ડ્રાઈવ કરો તો એક્સપ્રેસ વે છે, હાઈવે છે, ત્યાંથી પૂનાની કનેક્ટિવિટી છે, ત્યાંથી તમારા જે આખું TTC એરિયા જે છે એ આખો ત્યાં આટલા બધા એમ્પ્લોયમેન્ટ સેન્ટર્સ આવી રહ્યા છે. એટલે એ બધા દ્રષ્ટિથી આપણે જોઈએ તો એમ્પ્લોયમેન્ટ સેન્ટર, કનેક્ટિવિટી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી તમારા માટે થાનાનું એપ્રિસિએશન ડેફિનેટલી વધારે મળશે વિરાર કરતાં. આ બે ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે તો સારું જ છે. ઘાટકોપરથી થાના એટલે બહુ વધારે તમારે ચેન્જ બી નહીં કરવું, અને ઘાટકોપર રહેતા બી હોય ને થાનામાં અગર ઇન્વેસ્ટમેન્ટ માટે પણ રોકાણ કરે તો તમે એ ઘર પર ધ્યાન રાખી શકશો. અગર એને આગળ જતાં રેન્ટ પર પણ આપવું છે તો તમે આગળ પાછા આવતા જતાં તમે ત્યાં ધ્યાન રાખી શકો, આવજાવ કરી શકો. વિરાર તમને ખૂબ જ લોંગ ડિસ્ટન્સ પડી શકે, અને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતે થાના કદાચ અત્યારે વધારે ડેવલપ થઈ રહ્યું છે. ત્યારે હવે આગળ વધી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે નીલિમા શાહ. નીલિમાજી પૂછો સવાલ. હેલો જી. હા મેમ, મારો એક ક્વેશ્ચન છે કે મેં 1 વર્ષ પહેલા ખારઘરમાં 2 BHK ફ્લેટ લીધેલો છે. ઓકે. અને હાલ મારી ગવર્નમેન્ટ જોબ મને અમદાવાદમાં મળી છે. ઓકે. તો હા, તો પરમેનન્ટલી હું ત્યાં શિફ્ટ થાઉં છું. તો મને એ ક્વેશ્ચન છે કે હું ખારઘરમાં જે અત્યારનો મારો છે એ હું રેન્ટ પર આપું કે હું એને અત્યારે સેલ કરી દઉં? ઓકે, જે રીતે પહેલો આપણો સવાલ હતો, પહેલો કે બીજો સવાલ હતો એના જ રિલેવન્સમાં લાગી રહ્યો છે. કારણ કે હવે તમે કાયમ માટે ત્યાં જઈ રહ્યા છો, શિફ્ટ થઈ રહ્યા છો, તો તમારે કદાચ મુંબઈ આવવા જવાનું ઓછું થઈ શકે. પણ આજે તમે ખારઘરમાં ઘર લીધું હશે તો એ પણ 20-25 લાખની આસપાસ હશે, તો તમને કદાચ એક તમારી સારી ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી મુંબઈ જેવા સિટીમાં અને ખારઘર જેવી જ્યાં એક એરપોર્ટ આવી રહ્યો છે રાઈટ ત્યાં જ થઈ રહ્યું છે. તો નિશા, તમારે હું સલાહ એવી રીતે આપું કે જનરલી બે સિટીમાં અને એ બી અમદાવાદ બોમ્બે જેમાં ડિસ્ટન્સ ઘણો વધારે છે, પ્રોપર્ટી મેન્ટેન કરવું આમ તો બહુ ડિફિકલ્ટ પડે છે. જો તમારા કોઈ કમ્પલ્શન ન હોય કે તમારે આ એક ઇન્વેસ્ટમેન્ટ માટે રાખવું છે કે તમારે આ, તો આઈ વુડ સે કે તમે ખારઘરનું વેચીને અમદાવાદમાં બી લો તો તમારે ત્યાં ભાડાના ઘરમાં રહેવાની જરૂર નથી, તમે તમારા પોતાના ઘરમાં રહી શકો છો. અને જો તમારું પાછું આવવાનું કોઈ ઇન્ટેન્શન જ નથી તો પછી અહીંયા ઘર રાખીને એઝ સચ કોઈ મતલબ નથી બનતો. બટ જેમ નિશાએ કીધું, ખારઘર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી એક ઓલવેઝ હોટ એરિયા રહ્યો છે છેલ્લા 5-7 વર્ષમાં, અને આવતા 5-7 વર્ષમાં બી ત્યાં આપણે સારા એવા ડેવલપમેન્ટ અને એ હિસાબે જોઈ શકશું. તો જો તમારે પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટથી કરવું હોય અને તમે ભાડાના ઘરમાં રહેવામાં કોઈ પ્રોબ્લેમ ન હોય અને તમારે યુ નો એવો કોઈ બીજો પ્રોબ્લેમ ના હોય તો તમે ખારઘરનું ઘર છે રહેવા દો, એમાં તમને એપ્રિસિએશન સારું જ મળશે. પણ જો તમારે આ હેસલ ના હેન્ડલ કરી શકો બીકોઝ અહીંયા આવો તો એના ટેક્સીસ, ઇલેક્ટ્રિસિટી, સોસાયટી ચાર્જીસ, તમે ભાડા પર ચડાવો તો એ પછી એગ્રીમેન્ટ કરવા, પછી ભાડું કલેક્ટ કરવા, એટલે આ બધું એક તમને આવા જવર અહીંયા તમારે રાખવી પડશે. જો તમને એ ન ફાવતું હોય તો પછી તમે અમદાવાદ શિફ્ટ કરી નાખો, તમારું ઇન્વેસ્ટમેન્ટ એ બેટર રહેશે તમારા માટે. તો આ ચોક્કસ એક સારી સલાહ બનતી દેખાઈ રહી છે. જ્યાં તમે રહેતા હો ત્યાં તમારું પોતાનું ઘર હોય તો એ રહેવા માટે અને તમારી ઇકોનોમિકલી પણ ઘણું સવડું પડી શકે છે. આગળનો ઈમેલ આવ્યો છે જતીન મહેતાનો. એમણે જણાવ્યું છે કે હાલ તેઓ કાંદીવલીમાં તેમના પિતાના ઘરમાં રહે છે. ટૂંક સમય પહેલાં એમના લગ્ન થયા છે અને આ જ વિસ્તારમાં તે અલગ ઘર લેવા માગે છે. તેમનું બજેટ 50 લાખ છે, પરંતુ આ કિંમતમાં ઘર મળી નથી રહ્યું. હવે આ સંજોગોમાં શું કરી શકાય? કદાચ આ નવી જનરેશનનું આ એક પ્રશ્ન, બહુ મોટો પ્રશ્ન બની શકે કે એક મુંબઈ જેવા શહેરમાં 1 BHK વન રૂમ કિચનમાંથી હવે નવું ઘર વસાવવું અને આટલા લિમિટેડ બજેટમાં કઈ રીતે કરવું? જો આમાં તમારું 50 લાખનું બજેટ છે અને જો આ તમારું 50 લાખનું પોતાની મૂડી હોય તો એમાં સોલ્યુશન સારા એવા નીકળી શકે. જો તમે આ 50 લાખમાં લોન લઈને 50 લાખ કરવાના હો તો એનો એક સોલ્યુશન અલગ આવે. હવે હું તમને એક એમ માની ચાલે કે આ 50 લાખ તમારી પોતાની મૂડી છે અને તમે 1 રૂપિયો વ્યાજ પર લેવાના નથી, તો આવા સંજોગમાં તમે શું કરી શકો છો કે તમારું ડિસિઝન જે છે એ તમે સ્પ્લિટ કરી નાખો, એક રહેવાનું અને એક ઇન્વેસ્ટમેન્ટનું.
તો 50 લાખના બજેટમાં તમને થાણા ઘોડબંદર સાઈડ પર અથવા વસઈ આ સાઈડ પર તમને સારા એવા ઓપોર્ચ્યુનિટી મળી શકે. બોથ અંડર કન્સ્ટ્રક્શન જે ઓલમોસ્ટ રેડી થવા આવ્યું છે, 6-8 મહિના વરસ દિવસમાં રેડી થશે, અથવા રેડી પોઝિશન ઓસીવાળું બિલ્ડિંગ મળી શકે. તો તમારું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, એને તમે ભાડા પર બી ચડાવી શકો છો, અને જો તમને રહેવા માટે કોઈ બીજા એરિયામાં રહેવું હોય, તમારે જ્યાં ઓફિસ તમારી સમજો કાંદીવલીમાં છે કે તમારે જ્યાં ઓફિસની નજીકમાં તમે જો ભાડા પર એક બીજું ઘર લઈ લો, તો તમારે ત્યાંથી જે ભાડું આવે છે અને આ ભાડું, એમાં ડિફરન્સ બહુ ઓછો હશે, જે તમારો કમ્યુટિંગ ટાઈમ એમ કહી શકો કે તમારો સેવ કરવા માટેનો કોસ્ટ એ થઈ શકે. એટલે તમારા બંને હેતુ, તમારા બંને પર્પઝ જે છે એ સર્વ થઈ ગયા. તમારું ઇન્વેસ્ટમેન્ટ બી સારા એરિયામાં થઈ ગયું, સારું પ્રોપર્ટીમાં થઈ ગયું, તેમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું, અને તમારા રહેવા માટે બી તમે સારા એરિયામાં રહો છો. કદાચ જે એરિયામાં રહો છો એ જ એરિયામાં તમને કાંદીવલીમાં તમારા ફેમિલીની આજુબાજુમાં રહેવા મળે, અને ભાડા પર ત્યાં તમને કે બહુ વધારે ભાડું બી નહીં હોય, તો તમારા બંને આ સોલ્વ થઈ શકે. પણ જો તમે લોન પર લેવાના હો, તો તમારે એ વિચારવાનું છે કે તમારું ઘર ભાડા પર ચડે ન ચડે, જે નવું ઘર લ્યો છો એને તમારા ઈએમઆઈ તો ભરવા પડશે. તો એક તરફ તમે જે ઘરમાં રહો છો એનું ભાડું આપશો, અને બીજી તરફ તમે ઈએમઆઈ ભરશો. એટલે આ બે નું કાઢવું ઓલા નવા ફ્લેટના ભાડામાંથી કદાચ એક રિસ્કી પ્રપોઝિશન થઈ શકે. તો જો તમે લોન લેવાના હો, તો પછી તમે યુ નો રહેવાનું અને જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ એક જ કરી નાખો, અને વસઈ અથવા આ સાઈડ પર થાના સાઈડ પર એરિયામાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. શું એવું થઈ શકે કે એમની પાસે 50 લાખની મૂડી છે, સમજો કે એમને ઘર લેવું છે, લોન લઈને લેવું છે, અને સાથે જ તેઓ જે ઘરમાં રહી રહ્યા છે એના પર પણ તો લોન મળીને શું કમ્બાઈન ઘર ન લઈ શકે એમના ફાધર અને એમના નામે, જેથી એક મોટું કોર્પસ થઈ શકે? હવે આ એક એમણે જેમ કીધું કે ફાધરનું જોઈન્ટ ફેમિલીનું છે, એટલે હું એમ કદાચ માનું છું કે એ ઘર ફાધર એમની એજ અને એમની સિચ્યુએશન શું છે એ પ્રમાણે જો એમને ન એ ઘર ગીરવી રાખવું હોય તો આ સિચ્યુએશન, જો ગીરવી પર રાખવા તૈયાર હોય તો પછી યુ નો તમારું બજેટ વધી જ ગયું અને તમે કરી શકો. પણ હું તમને એક ચેતવણી કરું કે સિચ્યુએશન, તમારી ઇકોનોમિક સિચ્યુએશન જોઈને, તમારી જોબ સિક્યોરિટી કે તમારે બિઝનેસમાં તમારે કેશફ્લોની જોઈ અને એ હિસાબે લોન લેજો. અને અથવા તો 50 લાખના બજેટમાં તમને વસાઈ અને થાણા એરિયામાં તો સર ઘર મળવાના જ છે સારા, અને એક મામૂલી રેન્ટમાં તમે તમારા ફાધરની આજુબાજુના ઘરમાં કંઈક રહી શકશો. ઓકે, ત્યારે જ આગળ સવાલ છે અમર પટેલનો. એમણે પૂછ્યું છે, અફોર્ડેબલ ઘર માટે શું દૂરના સબબમાં જવું આવશ્યક છે? શું મુંબઈમાં નાના અફોર્ડેબલ સાદા ઘર ન મળી શકે? કદાચ આ સવાલ પણ કોમન થઈ ગયો છે, કારણ કે લોકોને મુંબઈ જ્યાં રહે છે ત્યાંથી બહાર નથી જવું, કાં તો થાણા જવું પડે, કાં નવી મુંબઈ, કાં વેરા, શું કરવું? હવે આ એફોર્ડેબલ એક જે શબ્દ છે એ બહુ સિટી ટુ સિટી ડિફર થતો હોય છે. જે આપણે અમદાવાદમાં અથવા પૂનામાં અફોર્ડેબલ છે એ અહીંયા તો એ રેટમાં મળવાનો કોઈ ચાન્સ જ નથી. અને રિવર્સ જોઈએ તો અહીંયા મુંબઈમાં જે એફોર્ડેબલ છે એ રેટમાં તમને અમદાવાદ પૂના જેવા એરિયામાં બહુ જ સારા અને બહુ જ સારા વિસ્તારમાં તમને અને મોટું ઘર મળી શકે. એટલે આ એક સિચ્યુએશન આપણે ધ્યાન રાખવાની જરૂરત છે. મુંબઈ વન ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ એક્સપેન્સિવ સિટીમાં ગણાય છે અને વર્લ્ડના અમુક સિટીઝમાં ટોપ 10, ટોપ 15માં આવી શકે મુંબઈ. એટલે ડેફિનેટલી ત્યાં, અને જ્યાં સારા વિસ્તાર હોય છે ત્યાં રહેવાવાળા જે હોય છે એમની ઇન્કમ એક અલગ ટાઈપની હોય છે, એમની ડિમાન્ડ અલગ હોય છે. એટલે બિલ્ડરો એ જાતના ઘર આવે, ફોર એક્ઝામ્પલ બાંડ્રા કે આપણે નેપિયન્સી રોડ જેવા એરિયા લઈ લઈએ, જ્યાં રેટ યુ નો નેપિયન્સી રોડ પર 1 લાખ રૂપિયા જેવું રેટ ગણાય છે કાર્પેટ ઉપર. હવે એ એરિયામાં 1 રૂમ કિચન કે 1 બેડરૂમ તો કોઈ બિલ્ડર બનાવે જ નહીં, બીકોઝ ઇકોનોમિકલી એને એ ફાવે નહીં. અને જો બનાવે બી તો એટલું મોંઘું ઘર કોણ લે? 5 કરોડમાં 1 બેડરૂમ કોણ લે? એટલે એ એક સિચ્યુએશન તો છે જ. એટલે એ પ્રમાણે તમારે સોલ્યુશન તમારા વર્કઆઉટ કરવા જ પડશે કોમ્પ્રોમાઇઝ કરીને. ઓકે, ત્યારે જ આજે ઘણા પ્રશ્નોના સારા ઉકેલ આપણે મેળવી લીધા છે. નૌશાદ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે સમય ફાળવી આ ચર્ચામાં જોડવા માટે. ત્યારે જો પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરો, અથવા અમારા ઇમેલ એડ્રેસ propertyguru@network18online.com પર તમારો પ્રશ્ન સાથે તમારું નામ લખી જવાબ મેળવી શકો છો અમારા ખાસ કાર્યક્રમ પ્રોપર્ટી ગુરુમાં. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.